धोरण 12 आंकड़ा शास्त्र प्रकरण 2 सुरेख सह संबंध। तो आ प्रकरण की शुरुआत करता पहला आपणे आ प्रकरण जे छे ए वार्षिक परीक्षा में कुल केटला गुण छे अने कया कया विभाग में केटला केटला प्रश्न पूछाय छे ए आपणे सौथी पहला जोई लईए। तो आ प्रकरण छे कुल 12 गुण नो छे जेमां विभाग ए में एक विकल्प आवशे एक गुण नो, विभाग बी में एक प्रश्न आवशे एक गुण नो, विभाग सी में एक प्रश्न एटले के थ्योरी टाइप नो प्रश्न आवी शके अथवा तो दाखलो आवी शके बे गुण नो, विभाग डी में मोटा भागे एक दाखलो होय छे त्रण गुण नो अने विभाग एफ में एक दाखलो पूछाय छे पांच गुण नो। तो आ रीते टोटल 12 गुण नो आ प्रकरण छे। अने बीजो एक खास याद राखवानो વિદ્યાર્થીઓ કે આ પ્રકરણ જો આપણને આવડશે તો આના પછીનું જે પ્રકરણ છે એ પણ તમને 70-80% જેટલું એ પ્રકરણ આવડી જશે। ચલાયો એટલે આ પ્રકરણ ખાસ શાંતિથી સમજો કેમ કે આ પ્રકરણ આવડશે એટલે આના પછીનું પ્રકરણ જે છે એ પણ આ પ્રકાર જ છે એટલે કે આના ઉપર જ આધારિત છે, સૂત્ર છે આના ઉપર જ આધારિત આવશે અને એ પણ 12 ગુણનું જ છે એટલે તમને આ પ્રકરણ આવડશે તો એના પછીનું જે પ્રકરણ છે એ પણ કીધું એમ બરોબર 70-80% જેટલું તમને એ પ્રકરણ આવડશે। તો ખાસ આ પ્રકરણમાં ધ્યાન દેવું। તો પ્રકરણનું નામ આપણે સૌથી પહેલા જોઈએ સુરેખ સહ સંબંધ, બંને શબ્દ આપણા માટે નવા છે તો સૌથી પહેલા આપણે સુરેખ શબ્દનો અર્થ સમજીએ। સમજતા પહેલા આપણે છે એ સહ સંબંધ કોને કહેવાય એનો અર્થ આપણે સમજીએ। તો સહ સંબંધ કોને કહેવાય હવે એની વ્યાખ્યા પહેલા પણ આપણે થોડું પ્રસ્તાવના સમજી લઈએ તો આપણને છે એની વ્યાખ્યા છે સર પછી સમજાય અને યાદ રહી જાય। તો આપણે 11મા ધોરણમાં આંકડા શાસ્ત્રમાં મધ્ય મધ્યસ્થ બહુલક પ્રમાણિત વિચલન વિસ્તાર આવા બધા ઘણા બધા પ્રકારના દાખલાઓ ગણ્યા। ઈ જે 11મા ધોરણમાં આંકડા શાસ્ત્રમાં આપણે જે દાખલાઓ આવતા હતા એમાં એક જ ચલનો ઉપયોગ થતો હતો જેને આપણે XI થતો YI એવું નામ આપણે આપતા હતા। બે ચલ હોય X અને Y બે ચલ ભેગા હોય એવા આપણે દાખલા એમાં આવતા નહીં। તો 11મા ધોરણમાં આપણે એક ચલ વિશેનો અભ્યાસ કર્યો હવે આપણે આ પ્રકરણમાં ઘણી વખત વ્યવહારમાં એવું બનતું હોય છે કે બે બાબતો બે ચલ એકબીજા ઉપર આધાર રાખતા હોય સંબંધ રાખતા હોય તો સંબંધ રાખતા હોય આધાર રાખતા હોય એટલે એનો અર્થ શું તો કે બે ચલ એકબીજા ઉપર આધાર રાખતા હોય એટલે કે એક ચલમાં વધઘટ થાય તો એની અસર બીજા ચલ ઉપર થતી હોય એટલે કે એક ચલની કિંમત વધે કે ઘટે તો સામે બીજા ચલની કિંમત પણ કા વધતી હોય અથવા તો કા ઘટતી હોય છે। તો વ્યવહારમાં એવા ઘણા બધી બાબતો ઘણા બધા ચલ એવા હોય છે કે જેમાં એક ચલની કિંમતમાં ફેરફાર થાય વધઘટ થાય તો સામે બીજા ચલની કિંમતમાં પણ શું થતો હોય છે ફેરફાર એટલે કે વધઘટ થતી હોય છે। દાખલા તરીકે આપણે કોઈ કંપનીના કોઈ ધંધાના વેચાણની વાત કરતા હોય કે વેચાણ વધ્યું કે ઘટ્યું તો એની સાથે સંકળાયેલો ચલ છે નફો। તો વેચાણ વધ્યું તો તરત આપણને વિચાર આવે તો નફો પણ વધ્યો હોય છે, વેચાણ ઘટ્યું તો નફો પણ ઘટ્યો હોય છે। વેચાણ સાથે બીજો ચલ પણ સંકળાયેલો છે દાખલા તરીકે જાહેરાત ખર્ચ, તો જાહેરાત ખર્ચ આપણે વધુ કરીએ તો સામે વેચાણ પણ વધતું હોય કેમ કે એ બધા કેવા ચલ છે સંકળાયેલા ચલ છે સંબંધિત ચલ છે। તો આ પ્રકરણમાં આપણે એવા ચલનો અભ્યાસ કરવાનો છે જે એકબીજા સાથે શું રાખતા હોય સંબંધ રાખતા હોય સંબંધિત ચલ હોય ખ્યાલ આવ્યો એટલે કે એક ચલની કિંમત વધે અથવા તો ઘટે તો એની અસર સામે બીજા ચલ ઉપર થતી હોય તો એને સંબંધિત ચલ કહેવાય સહસંબંધિત ચલ કહેવાય। તો એ બે ચલ વચ્ચે કેવો સંબંધ છે એ જાણવા માટેનું આ આપણે પ્રકરણ છે। આપણે દાખલા તરીકે ઉદાહરણ લઈએ તો કયા કયા એવા ચલ હોય કે જે એકબીજા સાથે સંબંધિત હોય તો એવા તો ઘણા બધા ચલ હોય પણ આપણે અમુક અહીંયા ઉદાહરણ તરીકે આપણે લખ્યા છે। દાખલા તરીકે જો વેચાણ અને નફો, તો વેચાણ વધે તો નફો વધે, વેચાણ ઘટે તો નફો પણ ઘટતો હોય છે સામાન્ય રીતે।
પછી આવક અને ખર્ચ, તો આવક વધે તો ખર્ચ પણ વધતો હોય, આવક ઘટે તો ખર્ચ પણ ઘટતો હોય, એટલે એકબીજા સાથે કેવા ચલ થયા કહેવાય? સંબંધિત ચલ થયા કહેવાય, એકબીજા ઉપર આધારિત ચલ કહેવાય. તો વરસાદ અને પાકનું ઉત્પાદન, તો વરસાદ મોટા ભાગે વધુ આવે તો પાકનું ઉત્પાદન પણ કેવું થતું હોય છે? વધુ થતું હોય છે. પછી છે વાહનોની સંખ્યા, અકસ્માતની સંખ્યા, વાહનની સંખ્યા વધે તો અકસ્માતની સંખ્યા પણ વધતી હોય, વાહનની સંખ્યા ઘટે તો અકસ્માતની સંખ્યા પણ ઘટતી હોય. પછી ખર્ચ અને બચત, તો ખર્ચ વધે તો બચત આપણી ઘટતી હોય છે, તો એ પણ આધારિત ચલ થયા, સહસંબંધિત ચલ થયા. પછી કિંમત અને માન, કિંમત વધે કોઈ પણ વસ્તુની તો અર્થશાસ્ત્રના નિયમ પ્રમાણે માન શું થતી હોય છે? ઘટતી હોય છે. તો કિંમત માન છે કિંમત ઉપર આધાર રાખતી કહેવાય, ખર્ચ બચત છે ખર્ચ ઉપર આધાર રાખે, ખેલાયો તો બધા ચલ છે એકબીજા ઉપર આધાર રાખે. તો આજે આપણે ચલ જોયા એ એકબીજા સાથે સંબંધિત ચલ, કે એક ચલની કિંમતમાં ફેરફાર થાય તો એની અસર શેના પર થતી હતી? બીજા ચલ. હવે તમે જો આ બધા ચલ જે લખ્યા એમાં જો વેચાણ વધે તો નફો વધે, વેચાણ ઘટે તો નફો ઘટે, એટલે અહીંયા જે આપણે ચલ લખ્યા છે એ એકબીજા સાથે કેવા છે? સંબંધિત ચલના ઉદાહરણ લખ્યા છે, એવા ઘણા બધા હોઈ શકે. તો બે ચલ વચ્ચે સંબંધ હોય એટલે એનો અર્થ કે એક ચલની કિંમતમાં વધઘટ થાય તો એની અસર બીજા ચલ ઉપર થાય તો એને સંબંધિત ચલ કહેવાય, નહીતર કહેવાય નહીં. તો બે ચલ વચ્ચે સંબંધ હોય એટલે કે એક ચલની કિંમતમાં વધઘટ થાય તો બીજા ચલની કિંમતમાં પણ વધઘટ થતી હોય છે, તો એવું શા માટે બને? તો એના બે કારણ હોય છે, કે કાં એ બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય, કાર્યકારણનો સંબંધ હોય કાં બે ચલ વચ્ચે તો એવું બનતું હોય કે એક ચલની કિંમત વધે કે ઘટે તો એની અસર બીજા ઉપર થતી હોય, અને કાં કોઈ અન્ય કારણની અસરને લીધે એ બે ચલની કિંમતમાં વધઘટ થતો હોય છે, બરોબર? આ સિવાય બીજું કોઈ હોતું નથી. ચલાયો તો બે ચલ વચ્ચે સંબંધ હોય એટલે કે એક ચલની કિંમત વધે કે ઘટે એની અસર બીજા ચલ ઉપર થાય તો એના બે કારણ હોય, બરોબર? ફરી વાર જોઈએ, કાં બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય અને કાં કોઈ અન્ય કારણની અસરને લીધે છે એ ચલની કિંમતમાં ફેરફાર થતો હોય છે. હવે આપણે ફરી વાર ઉદાહરણ જોઈ લઈએ. હવે જો કાર્યકારણનો સંબંધ હશે બે ચલ વચ્ચે, તો કાર્યકારણનો સંબંધ એટલે શું? તો કે એમાં એક ચલ કાર્ય હશે અને એક ચલ કારણ હશે. આ ખાસ યાદ રાખો, બે ચલ વચ્ચે અહીંયા દાખલા તરીકે આપણે જોયું કે વેચાણ વધે તો નફો વધે, તો વેચાણ અને નફો બે ચલ તમને આપ્યા છે અહીંયા, તો બે ચલમાંથી એક ચલ કારણ હશે અને એક ચલ કાર્ય ચલ હશે, બરોબર? અને જ્યારે એવું હોય કે એક ચલ કારણ ચલ હોય અને એક ચલ કાર્ય ચલ હોય ત્યારે એનો અર્થ એમ થાય કે બે ચલ વચ્ચે કેવો સંબંધ કહેવાય? કાર્યકારણનો સંબંધ કહેવાય. અને જો એક ચલ કારણ એક ચલ કાર્ય ન હોય તો એનો અર્થ એ બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ નથી, પણ કોઈ અન્ય કારણને અસરને લીધે એ બે ચલની કિંમતમાં ફેરફાર થતા હોય છે. હવે આપણે ઉદાહરણ જોઈ લઈએ. દાખલા તરીકે અહીંયા આપણે લખ્યું છે વેચાણ અને નફો, તો વેચાણ વધે તે કારણે નફો વધે, નફો વધે તે કારણે કઈ વેચાણ વધતું નથી, બે રીતે વિચારજો આગળ પાછળ. તો વેચાણ વધે તો નફો વધે, વેચાણ ઘટે તો નફો ઘટે. તો વેચાણ એ મુખ્ય થયું, મુખ્ય ચલ થયો, એટલે કે કયો ચલ કહેવાય? એને કારણ ચલ કહેવાય. કયો ચલ કહેવાય? કારણ ચલ કહેવાય, ખ્યાલ આવ્યો? અને નફો છે કયો ચલ કહેવાય? કાર્ય ચલ કહેવાય. અહીંયા જે કોઈ ઈર્ધર લીધા છે આ બધા કાર્ય ચલ છે, આ બધા કારણ ચલ છે. બીજું આવક અને ખર્ચ, તો આપણી આવક વધે તો ખર્ચ વધે, આવક વધે તે કારણે ખર્ચ વધે, તો આવક મેઇન ચલ થયો, મુખ્ય ચલ થયો, ખર્ચ છે એના ઉપર આધારિત રાખે, ખેલાયો? આ કાર્ય ચલ છે એ બધા કારણ ચલ ઉપર આધાર રાખે, એટલે આને આધારિત ચલ એવું પણ કહેવામાં આવે છે. કાર્ય ચલ બીજું નામ શું છે? આધારિત ચલ, કેમ કે એ કારણ ચલ ઉપર શું રાખે છે? આધાર રાખે છે. એટલે ખર્ચ છે કોણ ઉપર આધાર રાખે? આવક ઉપર. આવક વધે તો ખર્ચ વધે, ખર્ચ વધે તો કે આવક
વધે એવું હોય નહીં, આવક વધે તો ખર્ચ વધે, તો આવક વધે તે કારણે ખર્ચ વધે, તો આવક કયો ચલન થયો? કારણ ચલન, ખર્ચ કાર્ય છે. પછી એવી રીતે વરસાદ અને પાકનું ઉત્પાદન, વરસાદ વધે તે કારણે ઉત્પાદન વધે, ઉત્પાદન વધે એટલે કે વરસાદ વધે નહીં, બે રીતે વિચારી જુઓ. તો વરસાદ વધે તે કારણે ઉત્પાદન વધે, વરસાદ ની કારણ ચલ અને પાકનું ઉત્પાદન એ કાર્ય ચલ. પછી વાહન ની સંખ્યા વધે તે કારણે અકસ્માત ની સંખ્યા વધે, તો વાહન ની સંખ્યા એ કારણ ચલ અને અકસ્માત ની સંખ્યા એ કાર્ય ચલ. પછી ખર્ચ વધે તે કારણે બચત ઘટે, ખર્ચ વધે તો આપણી બચત ઘટે, તો ખર્ચ વધે તે કારણે બચત છે, કોણ પર આધાર રાખે? ખર્ચ વધે, ખર્ચ વધે એટલે બચત આપણી ઘટે છે, તો ખર્ચ એ કારણ છે અને બચત એ કાર્ય છે. પછી છે કિંમત વધે તો માંગ ઘટે, કિંમત વધે તે કારણે માંગ ઘટે, તો માંગ છે કોણ પર આધાર રાખે? કિંમત ઉપર, તો કિંમત ની કયો છે? કારણ છે અને માંગ એ કાર્ય છે. ખ્યાલ આવ્યો? હવે ત્રણે નામ છે, તો કાર્યચલ ને આધારિત ચલ કહેવાય, આધારિત ચલ પણ કહેવાય, સાપેક્ષ ચલ કહેવાય. સાપેક્ષ એટલે બીજા ઉપર આધાર રાખે, એટલે આ જે ચલ છે બધા એની ઉપર આધાર રાખે, કારણ ચલ ઉપર. તો કારણ ચલ ના બીજા નામ કયા? તો કારણ ચલ કહેવાય, સ્વતંત્ર ચલ કહેવાય, સ્વતંત્ર ચલ, કેમ કે સ્વતંત્ર છે, આના ઉપર કઈ આધાર રાખતા નથી. આ વધે ઘટે તો એની અસર આના ઉપર થાય છે, એટલે આ વધે ઘટે, આ વધે ઘટે એટલે એની સંખ્યા એની પર થતી નથી. શબ્દો આવી સાથે સાથે બોલાય, નિરપેક્ષ આ સાપેક્ષ, આ કારણ આ કાર્ય, આ સ્વતંત્ર ચલ અને આ આધારિત ચલ કહેવાય. તો આ રીતે તો આ થયું, આ થયો બે ચલ વચ્ચેનો કયો સંબંધ? કાર્ય કારણ. બરોબર, ખ્યાલ આવ્યો? આપણે શું જોયું હતું કે બે ચલ વચ્ચે સહસંબંધ હોય તો એનો અર્થ કે બે પ્રકારના સંબંધ હોય, કા બે ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ હોય અને કા અન્ય કારણોની અસર હોય. તો કાર્ય કારણનો સંબંધ હોય એના ઉદાહરણ જોઈએ. હવે આપણે અન્ય અસરની અસર હોય, અન્ય કારણની અસર હોય એના ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે ધોરણ 10 ના ટકા કોઈ વિદ્યાર્થી ના, 12 ના ધોરણ ના ટકા, તો 10 માં ના વધુ હોય તો મોટા ભાગે 12 માં ના વધુ જ હોય, પણ 10 માં ના વધુ હોય એ કારણ કે 12 માં ના વધુ હતા નથી, કે 12 માં ના વધુ હોય તે કારણ કે 10 માં ના વધુ હતા નથી, તો આમાં કોઈ કારણ કે કાર્યચલ નથી. આ એવા ઉદાહરણ લખ્યા છે, આમાં કોઈ કારણ કે કાર્યચલ નથી, એની અસર ને લીધે આમાં વર્ગેટ થાય છે. તો મોટા ભાગે 10 ધોરણ માં વધુ ટકા આવ્યો હોય, 12 માં ધોરણ માં ટકા કેવો હોય? વધુ જ હોય, પણ એનું કારણ કયું હોય? એટલે કે કારણ ચલ એમાં કયો હોય? તો કે વિદ્યાર્થીની બુદ્ધિમત્તા, વિદ્યાર્થીનો બુદ્ધિઆંક. એટલે આ બે ચલ છે કોના પર આધાર રાખે છે? બીજા કોઈ ચલ ઉપર. શેના ઉપર? તો કે વિદ્યાર્થીઓની બુદ્ધિ ઉપર, એના બુદ્ધિઆંક ઉપર. બુદ્ધિઆંક વધુ હશે તો 10 ના ધોરણે ટકા વધુ હશે, 12 માં પણ વધુ હશે. એટલે આ બે ચલ છે એમાં કોઈ કારણ કે કાર્ય નથી, પણ આ બે ચલ છે બીજા ચલ ઉપર આધાર રાખે છે, જેને આપણે શું કીધું? વિદ્યાર્થીનો બુદ્ધિઆંક. એટલે એની અસર થઈ. પછી માંગ અને પુરવઠો, તો માંગ વધે તો પુરવઠો વધે અથવા તો ઘટે, બરોબર, એવું બનતું નથી. પણ માંગ અને પુરવઠો મુખ્ય શેના પર આધાર રાખતા હોય? કિંમત ઉપર આધાર. કિંમત વધે તો માંગ ઘટતી હોય છે અને પુરવઠો વધતો હોય છે. એટલે આ બે એકબીજા ઉપર મોટા ભાગે આધાર રાખતા નથી, પણ આ કોના ઉપર આધાર રાખે છે? કિંમત ઉપર. એટલે આમાં કોઈ કારણ કે કાર્ય ચલ છે નહીં, પણ અન્ય કારણને લીધે, એટલે કે બીજું કોઈ કારણ છે એના કારણે આ બેમાં વધઘટ થાય છે.
પછી ત્રીજું ઉદાહરણ લીધું છે છત્રીનું વેચાણ અને રેનકોટનું વેચાણ. તો છત્રીનું વેચાણ વધે તે કારણે કે રેનકોટનું વેચાણ ન વધે, કે રેનકોટનું વેચાણ વધે તે કારણે કે છત્રીનું વેચાણ ન વધે. પણ આ બે કોના પર આધાર રાખે છે? વરસાદ ઉપર આધાર રાખે છે. કોના પર? વરસાદ ઉપર. એટલે કોઈ ત્રીજા ચલ ઉપર આધાર રાખે છે કે વરસાદ વધે તો છત્રીનું અને રેનકોટનું વેચાણ વધે, અને વરસાદ ઘટે તો છત્રીનું રેનકોટનું વેચાણ ઘટતું હોય છે. ખ્યાલ? તો આપણે અત્યારે આ શું જોયું? તો કે બે ચલ એકબીજા સાથે સંબંધ ધરાવતા હોય, એટલે કે એક ચલની કિંમત વધે કે ઘટે તો એની અસર બીજા ચલ ઉપર થતી હોય છે. તો એનો મુખ્ય બે કારણ હોય, કાં બે ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ હોય અને કાં હોય અન્ય કારણની અસરને લીધે બે ચલની કિંમતમાં વધઘટ થતી હોય. હવે આપણને આ સહસંબંધ જે છે એની વ્યાખ્યા હવે આપણે સમજીએ. હવે આપણને સમજવી સહેલી પડશે અને સમજાય છે. તો કે સહસંબંધ કોને કહેવાય? તો કે જો બે ચલોની, તો આપણે કેવો શબ્દ આવશે? બે. કેમ કે મેં કીધું એમ આપણે બે ચલ વિશે અભ્યાસ કરવાનો છે. બરોબર? ખ્યાલ આવ્યો? એમાં મોટા ભાગે આપણે એક ચલ કારણ હોય છે, એક ચલ કાર્ય હોય છે. તો બે ચલ, તો જો બે ચલની કિંમતમાં પ્રત્યક્ષ, વાય શબ્દ સમજ્યો, કે પરોક્ષ. તો પ્રત્યક્ષ એટલે શું? જો તો આ પ્રત્યક્ષ ના ઉદાહરણ છે અને આ પરોક્ષ ના ઉદાહરણ છે. પ્રત્યક્ષ એટલે કે વેચાણ વધે એટલે નફો વધે, તરત જ વધે, તરત અસર થાય, સીધી રીતે અસર થાય. બરોબર? આવક વધે તો ખર્ચ પણ વધે, વરસાદ વધે તો ઉત્પાદન પણ વધે, દેખીતું વધે, પ્રત્યક્ષ રીતે વધે. ખ્યાલ આવ્યો? વાહનની સંખ્યા વધે તો અકસ્માતની સંખ્યા પણ વધે, સીધી રીતે સંકળાયેલા ચલ છે. એકમાં વધઘટ થાય બીજામાં વધઘટ થાય તો એને પ્રત્યક્ષ કહેવાય. એટલે લખ્યું છે બે ચલની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ. પરોક્ષ એટલે કે છત્રીનું વેચાણ અને રેનકોટનું વેચાણ, દસમા ધોરણના ટકા, બારમા ધોરણના ટકા. તો એ પરોક્ષ અસર થાય. દસમાના વધે તો મોટા ભાગે બારમા ધોરણના ટકા વધુ જ હોય છે, પણ એકબીજા સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા નથી. કે એક ચલની કિંમત વધે કે ઘટે તો બીજા ચલની કિંમત વધે ઘટે, પણ એ બે કોના ઉપર આધારિત છે? કોઈ ત્રાહિત પક્ષ, ત્રાહિત ચલ ઉપર આધારિત છે. ખ્યાલ આવ્યો? એને પરોક્ષ અસર કહેવાય. તો જ્યારે બે ચલની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે, કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થતા હોય, તો એક સાથે થાય, વેચાણ વધે તો આ નફો વધે, એક સાથે વધે, જેટલો માલ તમે વેચો એટલો નફો વધતો જાય. તો કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થતા હોય તો બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. કહેવાયો? પણ એક માર્ગમાં ઘણી વખત વ્યાખ્યા છે, એ વિભાગમાં આપણે પૂછાય છે. હવે બીજું છે સુરેખ સહસંબંધ. આપણું નામ શું છે? સુરેખ સહસંબંધ. તો સહસંબંધ કોને કહેવાય એ આપણે જોયું ઉદાહરણ સહિત. હવે સુરેખ સહસંબંધ કોને કહેવાય? તો કે જ્યારે બે ચલો વચ્ચેનો સંબંધ, આ બે ચલો વચ્ચેનો સંબંધ કોઈ આલેખ પત્ર ઉપર આપણે આલેખ દોરી, કોઈ રેખા દોરી, બિંદુઓ દર્શાવી, આલેખ પત્ર ઉપર બિંદુ દર્શાવી, એના બિંદુઓને જોડતી રેખાઓ દોરી, અને જ્યારે બે ચલ વચ્ચેનો સંબંધ આવી રીતે કોઈ રેખા દોરી અને નક્કી કરવામાં આવે તો એને સુરેખ સહસંબંધ કહેવામાં આવે છે. કહેવાયો? હવે આપણે જોઈએ સહસંબંધના પ્રકાર. તો સહસંબંધના મુખ્ય બે પ્રકાર છે. ભલાયો? આપણા એક માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન. તો સહસંબંધના બે પ્રકાર છે, ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ. હવે ધન સહસંબંધ કોને કહેવાય? તો એની વ્યાખ્યા અને એનું ઉદાહરણ જોઈ લઈએ, અને પછી ઋણ સહસંબંધ કોને કહેવાય એની વ્યાખ્યા અને એના ઉદાહરણ જોઈ લઈએ. એક વ્યાખ્યા આપણે કરશું ધન સહસંબંધની, એટલે આપણને ઋણ સહસંબંધની વ્યાખ્યા આવડશે. એટલે એક વ્યાખ્યા ખાસ બાકી કરવી. તો ધન સહસંબંધ કોને કહેવાય? તો કે જ્યારે બંને સહસંબંધિત ચલોની કિંમતમાં થતા ફેરફારો, ખ્યાલ આવ્યો? આપણે જોઈએ એમ કે બે ચલ એકબીજા સાથે સંબંધિત હોય ત્યારે એ બે ચલની કિંમતમાં જે ફેરફાર થાય, એટલે કે એક ચલની કિંમત વધે કે ઘટે તો એની અસર બીજા ચલ ઉપર શું થાય છે, વધે છે કે ઘટે છે, તે તો બંને સહસંબંધિત ચલોની કિંમતમાં થતા ફેરફારો એક જ દિશામાં થતા હોય તો તે બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે તેમ
કહેવાય તો આમ એક જ દિશા એટલે એનો શું થાય તો એ સમજી લો દાખલા તરીકે આપણે ઉદાહરણ લખ્યું છે વેચાણ અને નફો તો વેચાણ વધે તો નફો પણ વધે એટલે દિશા એક જ થઈ વેચાણ ઘટે તો નફો પણ ઘટે વેની દિશા એક જ થઈ તો એક જ દિશા એટલે આવ્યો આ રીતે દિશા કે વધો એક ચલ વધે તો બીજો ચલ વધતો હોય તો એ એક જ દિશા કહેવાય એક ચલ ઘટતો હોય બીજો ચલ ઘટતો હોય તો પણ એક જ દિશા કહેવાય તો એક જ દિશામાં વધઘટ થતી હોય બે ચલની કિંમતમાં તો એને શું કહેવાય ધન સહસંબંધ બીજું લખ્યું છે આવક અને ખર્ચ આવક અને ખર્ચ તો કે આવક વધે આપણો ખર્ચે વધે આવક ઘટે તો ખર્ચે ઘટે એટલે દિશા એક જ થાય તો આવા આપણે હમણાં પણ ઉદાહરણ ઘણા બધા જોયા અને ઘણા બધા બીજા પણ હોય કે જેની દિશા એક જ હોય એટલે કે બે ગા વધે કા બે ચલ ઘટે તો એને કેવો ચલ કહેવાય એટલે કે બે ચલ વચ્ચે કેવો સંબંધ કહેવાય ધન સહસંબંધ કહેવાય અને એનાથી વિરુદ્ધ ઋણ સહસંબંધ કોને કહેવાય તો કે જ્યારે બંને સહસંબંધિત ચલોની કિંમતમાં થતા ફેરફારો વિરુદ્ધ દિશામાં હોય અહીંયા આ એક જ શબ્દ ફરે અહીંયા એક જ દિશામાં અહીંયા વિરુદ્ધ દિશામાં થતા હોય તો તે બે ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે તેમ ગણાય વિરુદ્ધ દિશા એટલે તો કે એક ચલની કિંમત વધે તો બીજા ચલની કિંમત ઘટતી એક ચલની કિંમત ઘટે તો બીજા ચલની કિંમત વધતી દાખલા તરીકે કિંમત અને માન તો કિંમત વધે તો માન ઘટે એટલે વિરુદ્ધ દિશા થઈ તો એ બે વચ્ચે કેવો સંબંધ કહેવાય ઋણ સહસંબંધ કહેવાય પછી બીજું ઉદાહરણ આપણે લીધું કે જેમ આપણે ઊંચાઈ ઉપર જઈએ પર્વત ઉપર પહાડ ઉપર તો એ ઓક્સિજનનું પ્રમાણ શું થાય ઘટતું હોય તો ઊંચાઈ વધે ઓક્સિજનનું પ્રમાણ ઘટે તો એક ચલ વધે છે એક ચલ ઘટે છે તો એ બે ચલ વચ્ચે કેવો સંબંધ કહેવાય ઋણ સહસંબંધ કહેવાય તો સહસંબંધના બે પ્રકાર ધન અને ઋણ અને બંનેની આ વ્યાખ્યા અને ઉદાહરણ ખાસ સમજી લેવા કેમ કે આવા ઘણા બધા ઉદાહરણ છે આમાં હોય છે તો હવે આવતા ભાગમાં છે આપણે સહસંબંધાંત કોને કહેવાય સહસંબંધાંત મેળવવાની રીતો કેટલી એના વિશે આપણે ચર્ચા કરીશું.